મહેસાણાથી આ સમાચાર આવી રહ્યા છે। મહેસાણા જિલ્લાના કડી ખાતે કચરાના ઢગલામાંથી જથ્થાબંધ ચૂંટણી કાર્ડ મળી આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ અંગેની માહિતી મળતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે અને કડીમાં આવેલા કરણનગર રોડ પરના આશુતોષ સોસાયટી પાસે કચરાના ઢગલામાંથી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવ્યા, જેના કારણે સ્થાનિકોએ આ ઘટનાની તંત્રને જાણ કરી। મળતી માહિતી મુજબ કુલ 700 થી વધુ જૂના ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે। આ ઘટનાની જાણ થતા મામલતદાર અને નાયબ મામલતદાર પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને કબજે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। તો આ દ્રશ્ય જે મેં આપને બતાવી રહ્યા છે ચૂંટણી કાર્ડના દ્રશ્ય છે કે જે કચરાના ઢગલામાંથી મળી આવ્યા છે। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર। મનીષ, કચરામાંથી જે પ્રકારે ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે, સમગ્ર ઘટના ચોંકાવનારી છે। કોણે હરકત કરી છે, પૂરી પરિસ્થિતિનો ચિતાર? જી મનીષ, કચરાના ઢગલામાંથી આપ જોઈ રહ્યા છો આ ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે। ચૂંટણી કાર્ડ મળી આવતા અનેકો સવાલ થઈ રહ્યા છે, જો કે તાત્કાલિક ત્યાંના સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી છે ત્યાંના મામલતદારને, નાયબ મામલતદારને। સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર। મનીષ, પૂરી વિગત। મહેસાણાના કડીના કરણનગર રોડ પર ની આ સમગ્ર ઘટના છે, જ્યાં આશુતોષ નગર સોસાયટી પાસેથી કચરાના ઢગલામાંથી જથ્થાબંધ ચૂંટણી કાર્ડ મળ્યા હતા। લગભગ 704 જેટલા આ ચૂંટણી કાર્ડ ગ્રામ્ય વિસ્તારના હોવાનું પ્રાથમિક તપાસમાં મળ્યું છે અને આ કચરાના ઢગલામાં કોણ ચૂંટણી કાર્ડ આટલા જથ્થામાં નાખી ગયું એ તપાસનો વિષય છે। સમગ્ર મામલે સ્થાનિક લોકોએ મામલતદારને જાણ કરતા નાયબ મામલતદાર ધર્મેન્દ્રસિંહ તાત્કાલિક પહોંચી ગયા હતા અને સમગ્ર જે ચૂંટણી કાર્ડ છે એનો જથ્થો કબજે કર્યો હતો અને આટલી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ ક્યાંથી આવ્યા અને કોણ કચરાના ઢગલામાં નાખી ગયું તે અંગે તપાસ શરૂ કરી છે અને આવતીકાલે જે ગ્રામ્ય વિસ્તારના ઓપરેટર છે એ લોકોને પણ મામલતદાર કચેરી બોલાવીને સમગ્ર બાબતની તપાસ પણ હાથ ધરી છે। બિલકુલ મનીષ, આભાર તમામ માહિતી આપવા માટે। તો કોના દ્વારા આ ચૂંટણી કાર્ડ આ રીતે ફેંકવામાં આવ્યા, કોઈ જે હરકત જેના દ્વારા કરવામાં આવી છે, ચોક્કસ કોઈ તેનો ઈરાદો હતો કે કેમ, આ તમામ સવાલો એવા છે કે જે વણુકેલા છે, પણ અત્યારે હાલમાં આ સવાલોના જવાબ શોધવા માટે થઈને જ મામલતદાર નાયબ મામલતદારે તપાસ પણ શરૂ કરી છે।